નમસ્તે વિદ્યાર્થી મિત્રો, TYBA સોશિયોલોજીના સામાજિક વિચારક ઉપપન નંબર 1 માં આપણે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની જે મુખ્ય 3 શાખાઓ છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઇન ધ સેકન્ડ ચેપ્ટર, ઇન ધ સેકન્ડ પાર્ટ ઓફ યોર સિલેબસ, એમાં આપણે સૌથી પહેલાં જે વાત કરી હતી ફંક્શનાલિઝમ, કાર્યાત્મકવાદી શાખા, કે સમાજ જે છે એ સમાજ શું છે, તો એને જુદા જુદા દ્રષ્ટિકોણથી અહીંયા મૂલવવાનો પ્રયત્ન કર્યો છે જુદી જુદી શાખાઓએ. એમાં સૌથી પહેલા જે શાખા જે આપણે વાત કરી લાસ્ટ જે આપણે વિડીયોમાં એ હતી કાર્યાત્મકવાદી ફંક્શનાલિઝમ, કે એના મત પ્રમાણે, એના દ્રષ્ટિબિંદુ પ્રમાણે સમાજ જે છે એ શું છે, તો કે સમાજ એ આપણા શરીર જેવી એક એવી રચના છે કે જેમાં જુદા જુદા ભાગો છે અને એ ભાગો એકબીજા સાથે જોડાયેલા છે પ્લસ એકબીજા ઉપર આધારિત છે. એકમાં પરિવર્તન આવે તો એની અસર બીજા ઉપર થાય, એટલે કે સમગ્ર વ્યવસ્થા ઉપર થાય છે. અને સમાજને તમારે જો જોવો હોય, સમાજનું મૂલ્યાંકન કરવું હોય, સમાજનો અભ્યાસ કરવો હોય, તો તમારે સમગ્ર રીતે કરવું જોઈએ. બધા ભાગોને સાંકળી અને તમે એનો અભ્યાસ કરી શકો, તમે એને કોઈ અલગ એકાદ ભાગને લઈને તમે એને અભ્યાસ ન કરી શકો, મૂલ્યાંકન ન કરી શકો. તો દેટ ઇઝ ધ થીમ ઓફ ફંક્શનાલિઝમ. આજે હવે આપણે જે વાત કરવાના છીએ છે સંઘર્ષવાદી શાખા, કોન્ફ્લિક્ટાલિઝમ, અંગ્રેજીમાં કહેવાય છે એને કોન્ફ્લિક્ટાલિઝમ. હવે આપણા જીવનનું, આપણા સમાજનું સૌથી અગત્યનું પરિબળ કયું, આપણા જીવનની ના સંદર્ભમાં જો આપણે વાત કરીએ, સમાજના સંદર્ભમાં જો આપણે વાત કરીએ, તો સમાજ અથવા આપણું જે જીવન છે એનું અનિવાર્ય કહી શકાય એવું એક તત્વ પરિબળ કયું, તો કે પરિવર્તન, જેને કહેવામાં આવે છે ચેન્જ. આપણે ભાષામાં જો વાત કરીએ તો એને આપણે સોશિયલ ચેન્જ કહેશું, સામાજિક પરિવર્તન. સોશિયલ ચેન્જ ઇઝ ધ વેરી બેઝિક એન્ડ વેરી નેસેસરી એલિમેન્ટ ઓફ ધ સોસાયટી, એની સોસાયટી. કોઈપણ સમાજ હોય, એ કોઈપણ સમાજ હોય, એનું આ મૂળભૂત કહી શકાય એવું તત્વ હોય છે કે પરિવર્તનો આવે. તમે એનું એક્ઝામ્પલ લઈ શકો, ભાઈ આજથી 100 વર્ષ પહેલાં સમાજની અંદર છોકરીઓને ભણવા માટે ઘણા બધા પ્રતિબંધો હતા. મોટા ભાગે એમ પણ તમે કહી શકો કે છોકરીઓને ભણવા દેવામાં નહોતી આવતી. 100 વર્ષ પછી આજની પરિસ્થિતિ કેવી છે, કેટલું પરિવર્તન આવ્યું છે, તો કે આજે છોકરીઓ છે એ વધુ ભણે છે છોકરાઓ કરતાં પણ. ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ સોશિયલ ચેન્જ. સમાજમાં તમે એવી ઘણી બધી જ્ઞાતિઓ જોઈ શકો કે એમાં પહેલાં સ્ત્રીઓને બહાર નીકળવાનું પણ મનાઈ હતી, એની બદલે આજે એ જ સમુદાયો જે છે એની સ્ત્રીઓ આજે ભણે છે, નોકરીઓ કરે છે. ધીસ ઇઝ ધ સોશિયલ ચેન્જ, આ સામાજિક પરિવર્તન છે. અને પરિવર્તન જ્યારે આવે ત્યારે સૌથી અગત્યનું તત્વ પણ સાથે લાવે. તમે એમ પણ કહી શકો કે એક સિક્કાની બે બાજુ, જ્યારે પરિવર્તન થાય ત્યારે એ વસ્તુ પણ ઉદ્ભવે, અને એ વસ્તુ કહે તો કે સંઘર્ષ. પરિવર્તન એ સંઘર્ષ માટેનું કારણ છે. પરિવર્તનનું અહીંયા સંઘર્ષ થાય જ, પહેલાં સંઘર્ષ થાય અને પછી એ પરિવર્તન ધીમે ધીમે પ્રચલિત બને, અથવા જેને કહેવાય કે ફેમિલિયર અથવા ફેમસ બને. પહેલાં તો સંઘર્ષ થાય. કોઈપણ સમુદાય હોય, કોઈપણ જૂથ હોય, કોઈપણ સમાજ હોય, એમાં કાંઈ પરિવર્તન આવે તો સૌથી પહેલાં સંઘર્ષ થાય, મોટાભાગના લોકો એની વિરુદ્ધમાં હોય. પણ ધીમે ધીમે એ સંઘર્ષ છે એ હકારાત્મક બને, અને પછી ધીમે ધીમે શું થાય, તો કે લોકો ધીમે ધીમે એ પરિવર્તનને સ્વીકારવા મળે. તો સંઘર્ષ છે તો પરિવર્તન છે, અને પરિવર્તન ત્યારે જ છે તો સંઘર્ષ છે. આ બંને એકબીજા સાથે જોડાયેલી વાત છે. તમે એમ કહી શકો કે 2 sides of the 1 coin, એક સિક્કાની બે બાજુ છે. સમાજમાં પરિવર્તન આવશે તો સાથોસાથ સંઘર્ષને પણ લાવશે, અને સંઘર્ષ હશે તો જ યાદ રાખજો કે પરિવર્તનનો સ્વીકાર થશે. સંઘર્ષ વગર પરિવર્તનનો સ્વીકાર થતો નથી, એટલે સંઘર્ષ અનિવાર્ય છે. તો અહીંયા જે છે, અહીંયા આ જ વાત કહેવામાં આવી છે કે સમાજ એટલે સંઘર્ષનું મૂળ, સંઘર્ષ માટેની પૃષ્ઠભૂમિ, ધ બેક, ધ પ્લેટફોર્મ ઓફ ધ કોન્ફ્લિક્ટ,
અંગ્રેજીમાં એની માટેનો શબ્દ છે કોન્ફ્લિક્ટ. સંઘર્ષ માટે અંગ્રેજીમાં શબ્દ છે કોન્ફ્લિક્ટ, યાદ રાખજો. તો સોસાયટી ઇઝ ધ પ્લેટફોર્મ ઓફ ધ કોન્ફ્લિક્ટ. સમાજ એ સંઘર્ષ માટેનું એક તખ્ત પૃષ્ઠભૂમિ છે, સ્ટેજ છે. કારણ કે સમાજની અંદર જ પરિવર્તનો આવે અને સમાજમાં પરિવર્તનો આવે એટલે સંઘર્ષ આવે. ધેટ ઇઝ વાય ધ સોસાયટી ઇઝ ધ પ્લેટફોર્મ ઓફ ધ કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ ઇઝ ધ નેસેસરી એલિમેન્ટ ઇન ધ એની સોસાયટી. કોઈ પણ સમાજમાં વસ્તુ અનિવાર્ય છે. તો સંઘર્ષવાદી શાખા જે છે એ શાખાના અર્થને અથવા એને સમજવા માટે એક સરસ મજાનું અહીંયા મેં એક સેન્ટેન્સ અથવા એક વ્યાખ્યા મેં લખી છે. ઇટ ઇઝ ગિવન બાય મિસ્ટર મેક્સ વેબર. મેક્સ વેબર ઇઝ ધ ફેમસ સોશિયાલિસ્ટ એન્ડ સોશિયોલોજી ઓથર. એને સરસ મજાની વાત કીધી છે આ જે સંઘર્ષવાદી શાખા છે એના ઉપર. તમે બુક લઈને બેઠા હો તો તમે લખી શકો છો, ગુજરાતી પણ આપણે લખશું પછી. ટુ સ્ટડી સોશિયલ ઇવેન્ટ્સ વિથ ધ વ્યૂ પોઈન્ટ ઓફ કોન્ફ્લિક્ટ. જો કોન્ફ્લિક્ટ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. ઇઝ કોન્ફ્લિક્ટાલિઝમ. સમાજમાં જે કાંઈ સામાજિક ઘટના બને છે, જે કાંઈ સામાજિક ઘટના ઉદ્ભવે છે, એમાં સંઘર્ષ હોય છે, એના મૂળમાં સંઘર્ષ હોય છે. હમણાં અમે તમને વાત કરી એ પ્રમાણે કે સમાજમાં કાંઈ પણ થાય, કાંઈ પણ ઘટના બને, જેને આપણે સોશિયલ ઇવેન્ટ કહીએ છીએ, સામાજિક ઘટના, તો ત્યાં તમને સંઘર્ષનું તત્વ જોવા મળશે. આ જે વિચારસરણી છે આખી, આ જે આખી શાખા છે કોન્ફ્લિક્ટાલિઝમ જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશ અંગ્રેજીમાં, તો એનો આખો જે સાર છે આ જ છે કે કોઈપણ સામાજિક ઘટના એ વાસ્તવમાં સંઘર્ષનું પરિણામ છે. એની સોશિયલ ઇવેન્ટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ કોન્ફ્લિક્ટ. હવે આપણે કોઈપણ સામાજિક ઘટનાનો અભ્યાસ કરવો હોય તો આપણે એને સંઘર્ષના રૂપમાં જોવી પડે. કોઈ પણ સામાજિક ઘટના હોય, કોઈ પણ પ્રકારની સામાજિક ઘટના કે જે સમાજમાં ઉદ્ભવે છે, જો આપણે એનો અભ્યાસ કરવો હોય, આપણે એને જો સમજવી હોય, તો આપણે એને સંઘર્ષના રૂપમાં જોવી જોઈએ. સંઘર્ષના દ્રષ્ટિકોણથી આપણે એનું મૂલ્યાંકન અથવા આપણે સંઘર્ષના દ્રષ્ટિકોણથી આપણે એનો અભ્યાસ કરવો જોઈએ. જેમ કે તમને હમણાં એક્ઝામ્પલ આપું કે ભાઈ હમણાં ભ્રૂણ હત્યા વિરુદ્ધમાં ચળવળો ચાલી છે. પછી બીજું એક્ઝામ્પલ તમે લઈ શકો કે આજે છોકરીઓને મહત્ત્વ આપવામાં આવે છે. ઘણા બધા ફેમિલી એવા છે કે જે છોકરીના જન્મને આજે વધાવે છે. ઇવન તમે એવું પણ કહી શકો કે ઘણા બધા એવા તો એવા પણ ફેમિલીઓ છે જેના ફેમિલીમાં એક જ સંતાન છે અને એ પણ પુત્રી જ છે. એ લોકો પછી એમ નથી ઈચ્છતા કે ભાઈ હવે અમારે છોકરો કરવો જ હોવો જોઈએ અમારી પાસે, અથવા અમારા અમારે અમારા સંતાનમાં છોકરા તો હોવા જ જોઈએ. જો આવું નથી વિચારતા, છોકરી છે ઓકે ચાલો એક છે તો એક ભડકાય વાંધો નહીં. એ લોકો પોતાનું ફેમિલી છે એને આગળ ચલાવે છે, છોકરા માટે એ લોકો પ્રયત્ન કરતા નથી. તો આના મૂળમાં સંઘર્ષ છે. આ એક પ્રકારની સામાજિક ઘટના છે. ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ સોશિયલ ઇવેન્ટ એન્ડ ઇન ધીસ યુ કેન સી ધ કોન્ફ્લિક્ટ. કે ભાઈ સમાજની અંદર તાજેતરના વર્ષોમાં કેવું બન્યું તો કે ભાઈ સ્ત્રી અને પુરુષોનો રેશિયો છે એ ઇનબેલેન્સ થઈ ગયો, અસંતુલિત થઈ ગયો. પહેલાં હજાર પુરુષોએ 1000 કરતાં વધારે સ્ત્રીઓ હતી. આજે 1000 પુરુષોએ 800 જેટલી અથવા 850 કે 900 જેટલી આજે સ્ત્રીઓ છે. એટલે તમે ગણી શકો કે ધીમે એ રેશિયો આજે સ્ત્રીઓનો રેશિયો પુરુષો કરતાં ઘટી ગયો. પરિણામે શું થયું તો કે બેલેન્સ તૂટી ગયું. લગ્નના પ્રશ્નો ઊભા થવા માંડ્યા. કારણ કે 100 છોકરાઓ છે તો અહીંયા અમે 800 છોકરીઓ ફોર એક્ઝામ્પલ છે, લેટેસ્ટ આંકડો આપણી પાસે ત્યારે નથી, પણ ફોર એક્ઝામ્પલ 100 છોકરા તો અહીંયા અમે 800 છોકરીઓ છે, તો 200 છોકરાઓ માટે લગ્નનો પ્રશ્ન ઊભો થાય છે. તો એને કારણે સંઘર્ષ થયો, એને કારણે ભ્રૂણ હત્યા વિના વિરોધમાં સમાજ છે એ ધીમે ધીમે આગળ આવ્યો અને જેને કહેવાય કે છોકરીઓને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું. તો કાંઈ પણ સામાજિક ઘટનાનો અભ્યાસ જો સંઘર્ષના દ્રષ્ટિકોણથી કરવામાં આવે તો આપણે એનો સાચો અભ્યાસ કરી શકીએ. ધીસ ઇઝ ધ ડેફિનેશન, ધીસ ઇઝ ધ ઓપિનિયન ઓફ મિસ્ટર મેક્સ વેબર. આપણે હવે એનું ગુજરાતી અહીંયા લખશું.
समाज में बनती कोईपण सामाजिक घटना नो अभ्यास संघर्ष ने केन्द्र में राखी, याद रखो फरी एक बार, कॉन्फ्लिक्ट संघर्ष ने केन्द्र में राखी ने करवामां आवे तेने संघर्षवाद कहेवामां आवे छे। इन शोर्ट, फरी एक बार आई रिपीट, समाज ए संघर्ष माटेनी पृष्ठभूमि छे। ज्यां समाज छे ત્યાં સામાજિક પરિવર્તનો છે, અને જ્યાં સામાજિક પરિવર્તનો છે ત્યાં સંઘર્ષ પણ છે। આ સમગ્ર જે આખી જે આખી જે થિયરી છે એનો આ ટૂંકસાર છે। હવે આપણે વાત કરીએ સંઘર્ષ શા માટે થાય છે। આપણે હવે એના કેટલાક સામાજિક તત્વો ઉપર વાત કરીએ। સંઘર્ષ માટેના મુખ્ય ત્રણ કારણો અથવા ત્રણ લક્ષાંકો, પહેલું લોકો પોતાના મૂળભૂત હિતોને જાળવવા કે સિદ્ધ કરવા, પ્રયત્ન કરે છે। બીજું સત્તા એ સંઘર્ષ માટેનું મુખ્ય કારણ છે। અને ત્રણ સમાજના વિવિધ જૂથો પોતાના સિદ્ધાંતો જાળવવા પ્રયત્ન કરે છે। તો આ સંઘર્ષ માટેના સંઘર્ષવાદના મુખ્ય ત્રણ લક્ષણો, સંઘર્ષવાદી જે શાખા છે એના મુખ્ય ત્રણ લક્ષણો, પહેલું કે સંઘર્ષ માટે, તો કે સમાજના જે લોકો છે એ દરેક લોકોને પોતાના મૂળભૂત કેટલાક હિતો હોય છે અને એ હિતોને જાળવવા માટેનો એ લોકો સતત પ્રયત્ન કરે છે, એ લોકો પોતાના હિતોને સિદ્ધ કરવા માટેનો સતત પ્રયત્ન કરે છે અને એના ફળસ્વરૂપે શું થાય છે, તો કે એના ફળસ્વરૂપે સંઘર્ષ ઉદ્ભવે છે। ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો કોઈ સમુદાય છે તો એ સમુદાયના પોતાના કેટલાક હિત છે તો એ હિતને જાળવવા માટે એ લોકો શું કરશે, તો કે એ હિતને જાળવવા માટે એ લોકો જે કંઈ સત્તાધારી પક્ષ છે સરકાર એની સાથે સંઘર્ષમાં ઉતરશે। હમણાં તમને એનું એક રિસન્ટ એક્ઝામ્પલ આપીએ કે ભાઈ હમણાં રાજસ્થાન જે છે તો રાજસ્થાનની અંદર શિક્ષકો બધા આંદોલન ઉપર ઉતરી ગયા, રોડ ઉપર આવી ગયા અને બધો આખો હાઈવે બ્લોક કરીને કહ્યું ને કેટલા દિવસ સુધી જે આખો ઉદયપુરનો જે હાઈવે છે એ આખો ક્લોઝ થઈ ગયો। શું કામ? તો કે એના પોતાના મૂળભૂત હિતો હતા, એને એમ લાગ્યું કે ભાઈ અમારા હિતો જળવા નથી, અમને નુકસાન થશે, તો એ લોકો સંઘર્ષ છે એ એમાં ઉતર્યા અને સંઘર્ષ એ ક્રિએટ થયો અને એનું પરિણામ અથવા એની અસર તમે જોઈ શકો સમગ્ર સમાજ ઉપર પડી। તો લોકો છે એ પોતાના હિતોને જાળવવા માટે અથવા પોતાના હિતોને સિદ્ધ કરવા માટે સંઘર્ષ છે એ કરતા હોય છે અથવા પ્રયત્ન કરતા હોય છે અને એ પ્રયત્નના ભાગરૂપે સંઘર્ષ ક્રિએટ થાય છે। કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ જ્ઞાતિ છે તો એને જસ્ટ ફોર એક્ઝામ્પલ એને ઓબીસીમાંથી ધારો કે એનું નામ કાઢી નાખવામાં આવે કોઈ પણ જ્ઞાતિનું, તો તરત જ તે જ્ઞાતિ છે એ સરકાર સાથે સંઘર્ષમાં ઉતરશે કારણ કે એને એમ લાગશે કે ભાઈ જો અમે ઓબીસીમાંથી નીકળી જશું તો અમારા સમાજના લોકો છે એને ઘણા બધા લાભો છે એ જતા કરવા પડશે, તો સંઘર્ષમાં ઉતરે છે। બીજું તો કે બીજું કારણ છે સત્તા, સમાજના જે વિવિધ જૂથો છે એ સત્તા કબજે કરવા માટે થઈ અને સંઘર્ષમાં ઉતરે છે કારણ કે સત્તા શું છે, સત્તા એ સમાજ રચના જે છે એનું એક કેન્દ્ર બિંદુ છે। કોઈપણ સમાજ હોય, કોઈપણ સામાજિક વ્યવસ્થા હોય, કોઈપણ સામાજિક રચનાતંત્ર હોય એનું કેન્દ્ર બિંદુ અથવા એનું હાર્દક શું હોય છે, તો કે સત્તા, ઓથોરિટી। તો ઓથોરિટી મેળવવા માટે, સત્તા મેળવવા માટે દરેક જૂથો પ્રયત્ન કરે છે અને એના પરિણામે શું થાય છે, તો કે ક્રિએશન ઓફ કોન્ફ્લિક્ટ, સંઘર્ષનો ઉદ્ભવ થાય છે।
ત્રીજું તો કે સમાજના વિવિધ જૂથો પોતાના સિદ્ધાંતો, દરેકના ધારો કે જુદા જુદા જૂથો આપણે એને જ્ઞાતિ પણ કહી શકીએ, સમુદાયો કહી શકીએ, દરેકના પોતાના સિદ્ધાંતો છે અને એ સિદ્ધાંતોને જાળવવા માટે થઈ અને એ લોકો જેને કહી શકાય કે સત્તાધારી પક્ષ સાથે અથવા બીજા કોઈ સમુદાયો સાથે એ સંઘર્ષમાં ઉતરે છે અથવા સંઘર્ષ છે એ ક્રિએટ થાય છે. જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ નવરાત્રિ આવે છે, કોરોનાને કારણે સરકારે એવું ડિક્લેર કર્યું કે ભાઈ નવરાત્રિ આ વખતે રમાશે નહીં, બરાબર છે? તો ઘણા બધા એવા જૂથો હોય કે જે આમાં બહુ સ્ટ્રિક્ટલી બિલીવ કરતા હોય કે ભાઈ નવરાત્રિમાં આપણે માતાજીની આરાધના કરવી જ જોઈએ અને જે કાંઈ પરંપરાગત રીતે આપણે દર વર્ષે ઉજવીએ છીએ ઉજવવું જોઈએ, તો એ લોકો છે એનું આંદોલન કરશે, સરકાર સામે રજૂઆત કરશે, સંઘર્ષ ક્રિએટ થશે. તો આ રીતે આ એના મુખ્ય ત્રણ લક્ષણો છે કે લોકો જે છે એ પોતાના હિતોને જાળવવા માટે થઈ અને પ્રયત્ન કરે છે, એને કારણે સંઘર્ષ ક્રિએટ થાય છે. પછી સત્તા જે છે એ સામાજિક જે રચનાતંત્ર છે એનું સેન્ટર પોઈન્ટ અથવા હાર્દ છે અને એને મેળવવા માટે થઈને પણ જેને કહી શકાય બધા પ્રયત્નો કરતા હોય છે અને એને પરિણામે સંઘર્ષ થાય છે. અને ત્રીજું તો કે સમાજના જે વિવિધ જૂથો છે એના પોતાના મૂલ્યો છે, પોતાના સિદ્ધાંતો છે અને એને જાળવવા માટે એ લોકો પ્રયત્ન કરે છે અને એના ફળસ્વરૂપે ઘણીવાર સંઘર્ષ ક્રિએટ થાય છે. તો સંઘર્ષ એ અનિવાર્ય છે કોઈપણ સમાજ માટે. તો કોઈપણ સમાજનો, કોઈપણ સામાજિક ઘટનાનો જો અભ્યાસ કરવો હોય તો સંઘર્ષને કેન્દ્રમાં રાખીને કરવો જોઈએ. દેટ ઇઝ ધ મેઇન થીમ ઓફ કોન્ફ્લિક્ટાલિઝમ, સંઘર્ષવાદની આ મુખ્ય થીમ અથવા એનું મુખ્ય કહી શકાય એવું આ તત્વ છે. ઓકે.